મીરાબાઈ એક સરસ પદ લખ્યું છે, નથી રે પીધા અજાણી મેવાજી રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી. વર્તમાન સમયમાં આપણને પ્રશ્ન થાય કે આવા આજના હેલ્થના ટોપિકને લઈને આવું ભજન શા માટે આપણે રજૂઆત કરી, પરંતુ વર્તમાન સમયની અંદર આપણે મૂર્ખાપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. આપણે જાતે જ આપણા શરીરમાં એક ભયાનક ઝેર નાખી રહ્યા છે. માત્ર ને માત્ર એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી આપણે ભ્રામક પ્રચારોમાં આવીને આ ઝેર આપણે આપણા શરીરમાં નાખી રહ્યા છીએ. ત્યારે આજના વિડીયોમાં એક એવા વિશેલા દ્રવ્યની વાત કરી રહી છે કે જેની ચપેટમાં વિશાળ પ્રમાણમાં યુવાધન આવી રહ્યું છે, અને એ ઝેરી પીણું વર્તમાન સમયમાં ગુજરાતના યુવાનો, ભારતના યુવાનો ખૂબ પી રહ્યા છે. એવા ઘાતક રસાયણવાળા ઘાતક ઝેર સમાન પીણાની આજે આપણે વાત કરવી છે આજના વિડીયોમાં. સ્ટ્રિંગ, સિક્રેટ ઓફ હાઈ એનર્જી. કરોડો રૂપિયા કમાયા છતાં પણ આ ફિલ્મી કલાકારોની આર્થિક ભૂખ ભાંગતી નથી કે પોતે તો આ પીણા ક્યારે પીતા નથી, પરંતુ આપણા દેશના યુવાધનને બરબાદ કરવા માટે કરોડો રૂપિયા કમાયા છતાં પણ એ લોકોની ભૂખ સંતોષાતી નથી, અને આવા ભ્રામક પ્રચારો કરીને આપણા દેશના યુવાનોને ભટકાવી રહ્યા છે, અને આપણે પણ મૂર્ખામીપૂર્ણ કાર્ય કરી રહ્યા છે કે એવા લોકોનું અનુસરણ કરી રહ્યા છે જે પોતે તો ક્યારે પીતા નથી, પરંતુ માત્ર ને માત્ર જાહેરાતોના માધ્યમથી આપણને ફસાવી રહ્યા છે, અને નાના નાના બાળકો પણ આની ચપેટમાં આવી રહ્યા છે. આવા ઘાતક રસાયણપૂર્ણ ઝેરી પીણા આપણે જાતે જ પી રહ્યા છે, એટલા માટે પેલું ગીત કહેવાની ઈચ્છા થઈ, ઝેર તો પીધા છે જાણી જાણી. આ જે ભયાનક ઝેરી પીણા છે કે જેને જાણીને આપણે આપણા શરીરમાં નાખી રહ્યા છે, નાના બાળકો બિચારા કે જેની આમાં લખ્યું જ છે કે આ જે ઝેરી પીણું જે છે એ નાના બાળકો માટે, સ્તનપાન કરાવતી માતાઓ માટે, પ્રેગ્નેન્ટ લેડી માટે બિલકુલ ન પીવું જોઈએ. પરંતુ આમાં લખેલું હોવા છતાં પણ આપણે ખૂબ ગુજરાતના યુવાનો પી રહ્યા છે, ભારતભરના યુવાનો પી રહ્યા છે, અને ભયાનકમાં ભયાનક વિષેલું દ્રવ્ય આપણે આપણા શરીરમાં નાખી રહ્યા છે. આની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ નાખવામાં આવેલા છે એ નોન કેલરી શુગર, એટલે કે ખાંડ નથી. ખાંડના વિકલ્પમાં રૂપમાં જે કેમિકલ વાળી ખાંડો નિર્માણ થઈ છે એ આની અંદર નાખવામાં આવી છે, કે જેને એસ્પાર્ટમ જેવી ઘાતક શુગરો પણ કહેવામાં આવે છે. એસ્પાર્ટમ એક એટલું ઘાતક રસાયણ છે જે હવે લો કેલરી શુગરના રૂપમાં, એવી શુગર કે જે ફેટ નહીં વધારે, એવી લાલચના રૂપમાં કે આપણે પીશું તો આપણું ફેટ નહીં વધે, અને આપણે લાલચમાં આવી પીણા પી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 200 કિલો ખાંડ હોય અને એની સામે માત્ર ને માત્ર 1 કિલો એસ્પાર્ટમ હોય તો 200 કિલો ખાંડની માત્ર ને માત્ર 1 કિલો એસ્પાર્ટમ પૂર્તિ કરી દેશે. એટલે કે આ પીણા બનાવવા હોય કે જો તમારે 200 કિલો ખાંડની જરૂર હોય તો માત્ર ને માત્ર 1 કિલો એસ્પાર્ટમ તમારી પાસે હશે તો 1 કિલો એસ્પાર્ટમ એટલા 200 કિલો ખાંડની અવેજીમાં એ કામ કરી દેશે, એટલું એ ઘાતક હોય છે. મુખ્ય એની ઘાતકતા એ છે કે આપણા શરીર અંદર ડ્રાયનેસ લાવે છે. ખાંડ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એ તો આપણા શરીર અંદર ડ્રાયનેસ લાવે છે, પણ એનાથી 200 ગણી ડ્રાયનેસ આ એસ્પાર્ટમ લાવે છે. આ 5 ફૂટ, 5.5 ફૂટ, 6 ફૂટ, 4 ફૂટના શરીરની અંદર ભગવાને એટલી બધી માંસપેશીઓ મૂકી છે કે ને જો એક બાદ એક ગોઠવવામાં આવે તો આખી પૃથ્વી નાની પડે, પરંતુ આ માંસપેશીઓની સંખ્યા નહીં ઘટે. એટલી ફ્લેક્સિબલ માંસપેશીઓ આપણા શરીરમાં આપણા ઈશ્વરે આપણા શરીરની અંદર મૂકી છે. આટલા અમથા નાના અમથા શરીરની અંદર આટલી બધી માંસપેશીઓ સમાઈ શકે તો સ્વાભાવિક છે એ કેટલું ફ્લેક્સિબલ હશે. વર્તમાન સમયમાં ગુજરાતની સ્કૂલોમાં જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે બાળકોના શરીરની અંદર સ્ટીફનેસ, હાર્ડનેસ એટલી બધી છે કે એ લોકોને જો સૂર્ય નમસ્કાર કરવામાં આવે, એ લોકોને પનિશમેન્ટ કરે ત્યારે અંગૂઠા પકડાવવામાં આવે ત્યારે બાળકોના શરીર વળી શકતા નથી, બાળકો વળીને પોતાના પગના અંગૂઠા સુધા પકડી શકતા નથી, આવા આવા શરીર જકડાઈ ગયા છે. વર્તમાન સમયની અંદર આવી બધી સમસ્યાઓ થવા લાગી આવા ઘાતક પીણાઓના કારણે. તો આવા ઘાતક પીણાઓ આટલા બધા ઘાતક છે છતાં આપણે જાણી જોઈને પી રહ્યા છે. આની અંદર આજે 250 ગ્રામની બોટલ છે, આ 250 ગ્રામ બોટલની અંદર 71.5 મિલીગ્રામ તો માત્ર કેફીન છે. આટલું કેફીન જ્યારે તમારું બાળક પીવે અથવા તો કોઈ પણ વ્યક્તિ પીવે ત્યારે એના શરીરની અંદર વિપુલ પ્રમાણમાં ડોપામાઇનનું સિક્રેશન થાય, એને માનસિક આનંદ મળે, એને સારું લાગે. પરંતુ વારે વારે જ્યારે આવું થાય ત્યારે ડોપામાઇનનું સિક્રેશન બંધ થઈ જાય અને બાળક માનસિક વિકલાંગ થઈ જાય, અનેક પ્રકારની માનસિક બીમારીઓનો ભોગ બને, બાળક હાઈપર એક્ટિવ થઈ જાય. આમાં આવું લખ્યું જ છે કે આની અંદર 71.5 ગ્રામ એક સર્વિસ, એટલે કે 250 ગ્રામ કોઈ વ્યક્તિ પીવે ત્યારે એના શરીરની અંદર 71.5 મિલીગ્રામ કેફીન જતું રહે, અને આટલું વિપુલ પ્રમાણમાં કેફીન જાય ત્યારે એ માનસિક આનંદ પેદા કરે, એક પ્રકારનો નશો પેદા કરે અને આવી વસ્તુની લત લાગે.
અને આવી વસ્તુની લત લાગે તો જ એ લોકો નફો કમાશે અને આવી નફાની લાલચમાં આવીને એ લોકો ભ્રામક પ્રચાર કરે છે અને આપણા બાળકો અને આને આનંદથી પીતા રહે છે રહી જાય છે. આમાં લખેલું છે કે આ એટલું હદે ઘાતક કે પીણું છે કે આને તમે દિવસની અંદર 500 ml થી વધારે કન્ઝપ્શન આનું ન કરી શકો. કહેવાનો મતલબ છે 500 ml તો કરશો તો એ મહાભાત ઘાતક રોગ કરશે, ઓછું કરશો તો એ કંઈ તમને છોડી નથી દેવાનું, એ તો મહાઘાતક રોગ તમને કરશે જ. કહેવાનો મતલબ છે કે આ જ્યારે તમારા શરીરની અંદર વિપુલ પ્રમાણમાં જશે તો એ તમને હાર્મફુલ ડેમેજ કરશે, પરંતુ એ જ્યારે જશે ત્યારે લાંબા ગાળા સુધી ધીરે 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 કરીને તમારા શરીરને ખોખલું કરી નાખશે, અનેક બીમારી સર્જે છે. આના જે વિવિધ પ્રકારના કલર છે મારી પાસે, હમણાં બ્લુ કલરનું છે, આના રેડ કલરના, ગ્રીન કલરના, વિવિધ પ્રકારના આના કલર નાખવામાં આવે છે અને એ કલર બિલકુલ નેચરલી હોતા નથી, આર્ટિફિશિયલ રીતે બનાવવામાં આવેલો હોય છે. આના સિવાય પણ એવા ઘણા ઘાતક રસાયણો છે કે જેને કોડનેમ આપવામાં આવેલા છે, જેમ કે E330, E331, E211, E202, E955, E950, E133, આવા અનેક અનેક ઘાતક રસાયણોથી આ પીણું બને છે અને માત્ર 20 રૂપિયામાં આ વેચાય છે અને ગલીએ ગલીએ, મોહલ્લે મોહલ્લે, ચોરાએ ચોહારે, અમીર ગરીબ, બાળક યુવાન વૃદ્ધ બધા જ લોકો આ પીણા હવે પીવા લાગ્યા છે. આટલું ઘાતક પીણું આપણા શરીરમાં જાય ત્યારે આપણા શરીરમાં એક અંગ છે જેનું સત્યાનાશ કરી નાખે, એટલે કિડની. આ 250 ml જ્યારે આપણા શરીરની અંદર જાય ત્યારે 100 લિટર પાણીને ડાયજેસ્ટ કરવા માટે, 100 લિટર પાણીને ફિલ્ટર કરવા માટે જેટલી મહેનત કરવી પડે, એટલી મહેનત બિચારી કિડનીને આ 250 ml નું પીણું સાફ કરવા માટે કરવી પડે. તમને એમ થાય કે અમે તો ક્યારેક ક્યારેક પીતા હશું, બર્થડે હશે ત્યારે પીતા હશું, મહિનામાં 1-2 વખત પીતા હશું. 100 લિટર પાણી પીવામાં 3-3, 4-4 મહિનાનો સમય જતો રહેશે ત્યારે તમે 100 લિટર પાણી પી શકશો. એનો મતલબ છે કે આજે આ તમે પી છે અને 3 મહિના પછી પાછા પીશો તો 3 મહિના સુધી આના ઘાતકતા તમારા શરીર ઉપર અસર કરશે, આની ઘાતકતા તમારી કિડનીને સહન કરવી પડશે અને એના કારણે જ ગુજરાતની અંદર નાના નાના બાળકોને પણ કિડની ફેલ્યોરની પ્રોબ્લેમ, નાના નાના બાળકોને પણ કિડનીની ડાયાલિસિસ કરવાની સમસ્યાઓ ખૂબ ઊભી થવા લાગી છે માત્ર ને માત્ર આવા પીણાઓના કારણે. તો પ્રયત્ન કરીએ કે આવા પીણાઓને જાકારો આપીએ, આ બિલકુલ તમારા સ્વાસ્થ્યને લાભ આપતું નથી. ગુજરાતમાં અને ભારતમાં અનેક લોકોને પીવાના પાણી મળતું નથી અને ઈશ્વરે તમને જ્યારે થોડી સમૃદ્ધિ આપી છે આપી છે ત્યારે માત્ર ને માત્ર દેખાદેખીમાં, ભ્રામક ભ્રામક પ્રચારોમાં અને થોડો આનંદ મેળવવા માટે આપણે આવા ઘાતક રસાયણો પીએ છે અને અનેક બીમારીના ભોગ બનીએ છીએ. અને આના દ્વારા જે કે બીમારી આવે છે એ જેવી તેવી બીમારી હોતી નથી. હાર્ટ ફેલ થઈ જાય છે, કિડની ફેલ થઈ જાય છે, ચામડીની બીમારી આવે છે, શરીર માનસિક રૂપે બાળકો વિકલાંગ થવા લાગ્યા છે અને આવી મહાભયાનક બીમારી આપણે માત્ર ને માત્ર આપણે જાતે આપણા શરીરમાં દાખલ કરી રહ્યા છે. કારણ કે કંપની તો આની ઘાતકતા લખીને છૂટી ગઈ, કંપનીએ તો કહી દીધું કે અમે તો લખ્યું છે, અમે શું કરીએ, તમે તો પીવો છો. ભ્રામક ફિલ્મ સ્ટારો જેનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એને તો કરોડો રૂપિયા મળે છે, પરંતુ 20 રૂપિયાની આ બોટલ પીને આપણે આપણા આરોગ્યનું સત્યાનાશ કરીએ છીએ અને પછી જે કે બીમારી આવશે આપણે આપણા માતા પિતાના, આપણા પરિવારે જે કે આર્થિક મૂડી જે ભેગી કરી છે એ બધી જ બીમારીમાં ખર્ચાઈ જાય છે. અને ગુજરાતની અંદર, ભારતની અંદર દર વર્ષે ગરીબી રેખા નીચે જે આવતા આંકડા જે છે, દર વર્ષે કુલ ગરીબી રેખા નીચે જે આંકડા આવે છે તેની અંદર 12% એવા પરિવારો છે કે એની પરિવારોજનોની અંદર એવી ભયાનક બીમારી આવી કે એમને જે કંઈ મૂડી હતી એ બધી જ ખર્ચાઈ ગઈ અને બિચારા ગરીબ થઈ ગયા. તો શરીર પ્રત્યે વફાદાર બનીએ, પરિવાર પ્રત્યે વફાદાર બનીએ, રાષ્ટ્ર પ્રત્યે વફાદાર બનીએ. આ પીને આપણે બધા પૈસા આપણા વિદેશ જતા રહે છે, તો પ્રયત્ન કરીએ કે એવા પીણા પીએ કે આપણા શરીરને ફાયદો કરે, આપણા પરિવારને ફાયદો કરે, આપણા રાષ્ટ્રને ફાયદો કરે. ભારત જેવા દેશની અંદર શેરડી પાવતા કિસાનોને આત્મહત્યા કરવી પડે અને આવી કંપનીઓ કરોડો અરબો રૂપિયા કમાય તો આપણા રાષ્ટ્ર સાથે આપણે ગદ્દારી કરી રહ્યા છે. આપણે શેરડીનો રસ પીએ, આપણે ફળોનો રસ પીએ, આપણે નાળિયેરનું પાણી પીએ, આપણે શિકંજી પીએ, આપણે લીંબુ શરબત પીએ, આપણા પરંપરાગત એટલા બધા પીણા છે એને ત્યજીને આપણે થર્ડ ક્લાસ જેવા પીણું પી રહ્યા છે. એટલા માટે ગીરાબાઈનું પેલું પદ યાદ આવે કે ઝેરતો પીધા જાણી જાણી. અમૃત છોડીને આપણે આવો કચરો પીણો પી રહ્યા છે અને આપણા આરોગ્યનું સત્યાનાશ કરી રહ્યા છે. ત્યારે આજના વિડીયોમાં આપને આ મેસેજ પહોંચાડવાનો એટલો જ ઉદ્દેશ છે કે વર્તમાન સમયમાં ભયાનક રોગચાળો વધી રહ્યો છે, અનેક અનેક મહામારી જેવી સમસ્યાઓ આવી રહી છે અને આવા સમય દરમિયાન આવી ઘાતક વસ્તુ આપણે આપણા શરીરની અંદર નાખીને આપણી જ રોગ પ્રતિરોધક શક્તિનું સત્યાનાશ કરી રહ્યા છે.
तो प्रयास करिए कि आने त्यागिए, शरीर प्रत्ये, परिवार प्रत्ये, राष्ट्र प्रत्ये वफादार बनिए। जे लोग आनु एडवर्टाइजमेंट करीने करोड़ों कमाई रहा है एने नथी तमारा परिवार नी पड़ी, तमारा स्वास्थ्य नी पड़ी के नथी राष्ट्र नी पड़ी। ए लोगों ने राष्ट्र नी पड़ी जो है तो फिल्मों द्वारा करोड़ों रुपया कमाई ने आनो भ्रामक प्रचार न करत। तो आपणे आपणा राष्ट्र प्रत्ये वफादार बनी, आपणे शरीर प्रत्ये वफादार बनी, आने जाकारो आपीने आपणा परंपरागत पीणा आपणे पीशुं तो तमे अने हुं निरोगी स्वस्थ अने जीवनशैली जीवी शकीशुं। सौने जय हिंद, વંદે માતરમ।